ગુજરાતી ટોક ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. આજના વિડીયોમાં આપણે વાત કરીશું જસવંત ગંગાણી વિશે. ગુજરાતી સિનેમાના રાજમૌલી એટલે જસવંત ગંગાણી. આજે આપણે જાણીશું કઈ રીતે એક સામાન્ય વ્યક્તિમાંથી જસવંત ગંગાણી ગુજરાતી ફિલ્મોના સમ્રાટ બન્યા. ગોવિંદભાઈ પટેલની જેમ જસવંત ગંગાણીએ પણ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. જેમ જસવંતભાઈએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે, જસવંત ગંગાણીનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા હબુકવળ ગામમાં 20 એપ્રિલ 1962 રોજ થયો હતો. સફળતાના શિખરો સુધી જસવંતભાઈ એમને પહોંચ્યા નથી, એમને હીરા પણ ઘસ્યા છે. ગામમાં ગાય ભેંસો પણ ચરાવી છે. હીરાના કારખાના 3 વખત ચલાવ્યા અને નુકસાની જતા બંધ કર્યા. તેમણે હીરા ઘસવાનું કામ તો કર્યું, કદાચ ઈશ્વરે તેમને કવિતા રચવાની અને લેખન કરવાની ભેટ આપી હતી. જસવંત ગંગાણીના ભાવનગરમાં હબુકવળ ગામમાં પ્રાથમિક શાળામાં 4 ચોપડી ભણ્યા હતા. એવો સમય હતો જ્યારે તેમના પરિવારની આર્થિક હાલત એટલી સારી નહોતી. એમાં જસવંતભાઈની ઉંમર 10 વર્ષની હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. પરિવારમાં 3 ભાઈઓ અને 3 બહેનો, જેમાં જસવંતભાઈ સૌથી મોટા હતા. બાળપણથી જ તેમનામાં સાહિત્યનો જીવ હતો, પરંતુ પરિવારની જવાબદારીઓને કારણે સાહિત્યના રસને તેમણે દબાવી દીધો. ભણવાનું બંધ કરીને ગાયો ભેંસો ચરાવવાનું કામ તેઓ કરતા હતા ત્યારે ફરી સાહિત્યનો જીવડો ઊભો થયો અને માત્ર 11 વર્ષની ઉંમરે તેમણે કવિતા લખવાનું શરૂ કરી દીધું. તેમણે પહેલી કવિતા હિન્દી ભાષામાં લખી હતી. 11 વર્ષની ઉંમરે પહેલી કવિતા જસવંતભાઈએ લખેલી અને આ હતી તેમની કવિતા. કવિતા જ્યારે સાંભળી ત્યારે અમે આફરીન પોકારી ગયા. એક 11 વર્ષના બાળકની આ સુંદર રચના હતી. 1989માં પ્રોડ્યુસર નારસિંહ ચૌહાણે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, જેમાં સ્ટોરી અને ગીતો લખવાનો બ્રેક જસવંતભાઈ ગંગાણીને આપ્યો હતો. પહેલી ફિલ્મ લેખક તરીકે હતી વીર બાવાવાળો, પછી તે મહેંદી લીલીને રંગરાતો, ભાદરને કાંઠે પ્રભવની પ્રીત, આવી તો અનેક ફિલ્મોની યાદી લંબાતી જાય. જસવંતભાઈ ગંગાણી અત્યાર સુધીમાં અનેક ફિલ્મોની સ્ટોરી ગીતો લખ્યા છે, જેમાંથી મોટાભાગના ફિલ્મો સફળ રહી. આખરે 1998માં તેમણે પોતાની કંપની ગંગાણી ફિલ્મ પ્રોડક્શનની સ્થાપના કરી અને તેના બેનર હેઠળ પહેલી ફિલ્મ 1999માં બની, જેનું નામ હતું મનસાહેબાની મેળીએ. આખરે 1998માં પોતાની કંપની ગંગાણી ફિલ્મ પ્રોડક્શનની સ્થાપના કરીને એના બેનર હેઠળ ફિલ્મ 1999માં એમને રિલીઝ કરી મનસાહેબાની મેળીએ, જે સુપર ડુપર હિટ સાબિત થઈ હતી, જેમાં હીરો તરીકે નરેશ કનોડિયા અને રોમા માણેક હતા. અને ત્યાર પછી જસવંતભાઈ ગંગાણીએ પ્રોડ્યુસર ડાયરેક્ટ તરીકે મયુરમાં મનડું નથી લાગતો ફિલ્મ આપીને ગુજરાતી લોકોને એવું તો ઘેલું લગાડ્યું કે ફિલ્મએ જસવંત ગંગાણીએ અમર કરી દીધા. એ પછી તો એક પછી એક માંડવડા રોપાઓ માણાદેસ, મેં તો પાલાવડે બાંધી પ્રીત, મૈયરમાં મંડું નથી લાગતો ભાગ 2, મારા રુદિયે તમે રંગાણા હો સાજના જેવી અનેક ભાવલક્ષ્મી સુમધુર સંગીતમય પારિવારિક યાદો ફિલ્મો આપી એમને. વર્ષ 2014માં બોલિવૂડમાં એમને ઝંપલાવ્યો અને એક હિન્દી ફિલ્મ પણ બનાવેલી, જેમાં તેમને બે જુબા ઇશ્ક છેલ્લા 10 વર્ષમાં 300 જેટલી ગુજરાતી ફિલ્મો બની છે. જસવંત ગંગાણીએ કહ્યું કે મેં તો પાલવડે બાંધી પ્રીત અને મૈયરમાં મંડું નથી લાગતું ફિલ્મો એ સમાજ માટે સારી છાપ છોડી જાય છે. તો મિત્રો, આ તો જસવંત ગંગાણીને જન્મથી લઈને અત્યાર સુધી એમને શું કર્યો એનો વિડીયો. હાલમાં પણ તેઓ સક્રિય છે અને આલ્બમ સોંગ્સ બનાવી રહ્યા છે ગુજરાતીના, અને એમને આપેલી ગુજરાતી મૂવીઝ લોકોના દિલમાં હંમેશા યાદગાર રહેશે. તો આ તો આજનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી ટોકને. મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.